સીધેથી અગર આજ્ઞા પડાઈ હોય તો ઇનકેસ હવે સામેવાળા વ્યક્તિ આપણી સાથે કંઈક કર્યું હોય તો એની માટે પછી અભિપ્રાય પડી જાય, એટલે નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે પાછું અભિપ્રાય ઊભો થઈ જાય. હા, બુદ્ધિ હોય, બુદ્ધિ જ અભિપ્રાય પાડનારી બુદ્ધિ જ છે. જ્યાં બુદ્ધિ વપરાતી હોય ત્યાં અભિપ્રાય પાડી જ દઈએ. જ્ઞાનથી પડી હોય તો પછી નેક્સ્ટ ટાઈમ એની માટે કંઈ રહે જ નહીં આપણને. ના રહે, શુદ્ધાત્મા જોઈ પછી બધું વ્યવસ્થિત છે, ત્યાં ઉડી જ ગયું બધું. એટલે જ્ઞાનથી જ્યારે આજ્ઞા પડાતી છે ત્યારે બધા એંગલથી એ ઓલો જ ગણાતો હશે, પૂરું થઈ જાય, નિર્દોષ જ ગણાતો હશે બધા એંગલથી. હા, દોષિત ના લાગે. જ્યાં કંઈક રહ્યું છે ત્યાં મજા હજુ બુદ્ધિ છે, બહુ દોષ જોનારી બુદ્ધિ છે અને નિર્દોષ જોવે છે જ્ઞાન. સમજાયું ને? હીરોમાં જ્યારે આમ ખબર પડે છે કે આ બુદ્ધિનું ચલણ છે ત્યારે આપણે સહી બી નથી કરતા, પણ થોડી વારમાં પછી વળી બુદ્ધિ આવી જાય છે, એ કેવી રીતે આમ થતું હશે? એ તો આપણે એને તો આનું રાત ચલાવવું છે એટલે એ તો તૈયાર જ છે. તમે કાઢો ઘરની બહાર તો પછી ઊભી રહેશે, ચાન્સ મળશે મળે એટલે પેસી જાય. આગલા બાણે પેસે, પાછલા બાણે પેસે, બારીમાંથી પેસી જાય. એટલે આપણે તો બધા બાણામાં બારીઓ વગર આપણી જ ઓબ્ઝર્વેશન વોચ હોવું જ જોઈએ. જોવાનું છે આપણે ક્યાં છે. આ જ્ઞાનવિધિ દરમિયાન જે બુદ્ધિનું ફ્રેક્ચર થાય છે તો એના ફ્રેક્ચરનું લેવલ કેટલું? બુદ્ધિ જે ફ્રેક્ચર, અહંકાર ફ્રેક્ચર થાય છે. અહંકાર ફ્રેક્ચર થાય છે. અને કયો અહંકાર? તો કે સૂક્ષ્મમાં સૂક્ષ્મતમ અહંકાર ફ્રેક્ચર થાય છે. બાકીના આગળના સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મ એ બધા તો રહે છે જ. અહંકાર સહી નથી કરતો, બુદ્ધિ રહે છે. બુદ્ધિમાં, બુદ્ધિની ક્રિયામાં અહંકાર સહી નથી કરતો. કયો સૂક્ષ્મતમ અહંકાર? જે ચાર્જ કરનારો છે તે એવડે છે. પણ પેલો ડિસ્ચાર્જ અહંકાર પણ રહે છે, જે બુદ્ધિ જોડે ભળેલો જ હોય છે, એ હેરાન કરે છે. બુદ્ધિને આધાર ટેકો મળી રહે છે સારો. તો આમાં બુદ્ધિનું જોર ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી અબુદ્ધ ના થયા હોય ત્યાં સુધી. કાં તો બુદ્ધિ આપણા કંટ્રોલમાં હોય, આપણે વોચમાં, આપણી દ્રષ્ટિમાં, એટલે એના પર આપણે વોચ બહુ રાખવો પડે છે. જેમ વિચારો આપણે ખબર પડે છે એવા બુદ્ધિની ખબર પડવી જોઈએ અને બધા એક ક્રિયા વખતે. આમાં જે ડિસ્કશન થઈ રહ્યું છે એમાં બુદ્ધિનું જોર વધારે હોય કે જ્ઞાનને જાણવાની શક્તિનું જોર વધારે હોય? જો જ્ઞાન મેઇન તો આ બે જે આધારો કે ડિસ્કશન થાય છે. પ્રશ્નો તમે પૂછો છો, પ્રશ્ન પૂછે છે, બુદ્ધિ પૂછે છે, શું જવાબ નીકળે છે? ટેપ રેકર્ડના જ્ઞાનમાં રહીને નીકળે છે. હવે ત્યાં રિસીવ કરનારી બુદ્ધિ જો હોય તો પાછી એ બુદ્ધિમાં જાય, પછી એ રીતે જ ઉપયોગ કરશે. પણ એ રીતે નહીં, પણ પ્રજ્ઞા ધારણ કરે છે. ધારણ કરે ને, પ્રજ્ઞા જ્યારે ધારણ કરે છે ત્યારે એક્ઝેક્ટ રીતે આ વસ્તુ તમને ફિટ થશે અને પછી એની મેળે સ્વયં ક્રિયાકારી થશે. અને બુદ્ધિ ગોઠવવી પડશે અને બુદ્ધિ પરિણામ આ જ્ઞાનનું ને બુદ્ધિના પરિણામમાં જે ફેર બતાડે તો રહેવાનો જ. બચ્ચે અહંકાર ને બુદ્ધિને આપણે નાવા દઈએ, જેમ છે તેમ અહીં ઉતરવા દઈએ તો એક્ઝેક્ટ પ્રજ્ઞાથી જ પકડાય. બુદ્ધિ ડબકા મારી દે છે. 100% બુદ્ધિ પાડે છે એવું નથી, ઘણી મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્ઞાને કરીને જ હોય છે. ક્યારેક ક્યારેક જ્યારે બુદ્ધિ આપણું જ્ઞાન જરા ડીમ થઈ ગયું હોય ત્યારે બુદ્ધિ ચડી જાય. એટલે ઘણી વાર થાય શું કે ફાઇલ આવે સામે તો ત્યારે સેજલને મનમાં થાય કે સેજલ હવે આમ ન કરવું જોઈએ, તું એમના પ્રતિક્રમણ કર, કે દાદાની 5 આજ્ઞા પણ ગોઠવું. પણ પછી તરત એમ પણ થાય કે એને તને આમ કર્યું છે એટલે તે કરું છું, એમાં કંઈ પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. એ બુદ્ધિ એવી રીતના એ બતાવી બુદ્ધિ બુદ્ધિઓ બતાડે. પછી તું એનું માની લે તો પછી જ્ઞાન ઉડાડી દેશે. નહીં, પછી અડધો કલાક પછી શાંત થઈ જાય, પછી એમ પ્રતિક્રમણ કરું કે આવી રીતે ન જ કરવું જોઈએ ને એમ, એ રીતના. પણ થોડો થોડો વખત આવું બતાવે પણ ખરે. હા, એટલે અડધો કલાક આ બુદ્ધિ ખાઈ ગઈ. શું ત્યાં જો જ્ઞાનમાં રહીએ
તો આપણી એક સેકન્ડે એક મિનિટે આપણી બગડે નહીં, પ્રતિક્રમણ ચાલુ જ થઈ જાય. એટલે હમણાં ઘણી વાર જાગૃતિ રહે તો એ તો જ્ઞાને કરીને જ રહે ને, કે એ બુદ્ધિ એ તો સહેજા છે ને, જાગૃતિ સહેજ રહે છે, બુદ્ધિથી ના રહે. નહીં ને, બુદ્ધિ જાગૃતિ રહેવા જ ના દે. બુદ્ધિની જાગૃતિ ને જ્ઞાનની જાગૃતિ, અજ્ઞાની જાગૃતિ એ જુદી જ છે આખી. એ આનંદ રહે છે ને, હવે આનંદ રહે એટલે અમે આ જ્ઞાનમાં આવી ગયા. અહીં અંદરની વાત જ બરાબર પાકે પાયે, એ આપણી આપણી ગુફા, બહાર જુદું ને અંદર જુદું. નિરૂમા અહીંયા બોલો. હા બોલો ભાઈ. આપણે 70% જે આજ્ઞાની વાત, 70% રહી શકાય તો એના માટે શુદ્ધાત્મા તરીકે, શુદ્ધાત્મામાં રહી અને સામે શુદ્ધાત્મા જોઈએ તો એ કેટલા ટકા થયું કહેવાય? એ કેટલી વાર જોયું છે એના ઉપર છે. નહીં પણ કન્ટિન્યુ સમજો એ પ્રમાણે જ આપણે રહીએ તો પછી એમાં બુદ્ધિનું તો ચલણ આવતું જ નથી ને? ના, એમાં બુદ્ધિ ના આવે તો એ જ સરળમાં સરળ કહેવાય ને. બુદ્ધિ અહીંયા આવી જાય સવારના, આપણે વાઈફને અંદર શુદ્ધાત્મા જાય, છોકરાના અંદર શુદ્ધાત્મા જયા, પછી કામ પર ગયા, રસ્તામાં જતા દેખ્યા એટલે ઠા ઠીક ના દેખાય, બસમાં એકાદ વાર બસ અકળાય ત્યારે શુદ્ધાત્મા દેખાય, પછી બસ બધી વાતો ચીતો કરે કામ કરે તો કશું યાદ ના આવે, પછી ઘેર આવે તો બૈરાને બૈરા હમ આવે તો એને શુદ્ધાત્મા ના દેખાય, એનું મોડું ચડેલું છે કે હસતું છે પહેલું જુએ. બરોબર, જેમાં પછી શુદ્ધાત્મા યાદ જ ના આવે. સવારે એ બે ચાર વાર શુદ્ધાત્મા યાદ આવે જોવાના બૈરાના છોકરાના. એટલે બુદ્ધિ વગર એ 100% ના કહેવાય, 2-4% કહેવાય. બુદ્ધિ વગરનું એ ખરું ને? આ બુદ્ધિ ના હોય એમાં. પણ પછી બુદ્ધિ શું કે હા આપણે તો શુદ્ધ, આપણે પહેલી બે આજ્ઞામાં જ રહીએ અને પૂરે હવારથી આપણે એ ચાલુ થઈ ગયું છે, આવું પછી બુદ્ધિ કરાય છાવરે અને પોતે પાછલે બાને ટેકઓવર તો કરી જ લે. શુદ્ધાર્થ બે, આ પહેલી બે આજ્ઞા કોને પાળી કહેવાય? દાદાએ 100% પાળી કોને કહેવાય? એનો દાદાનો એક દાખલો આપીએ છીએ અમે, કે દાદા એક વખત નિરૂબેનને કહે છે તમે 24 કલાક અમારી જોડે જ રહો છો પણ તમને એમ લાગે છે કે અમે એક ક્ષણ પણ તમારા શુદ્ધાત્મા જોવાના ચૂકતા હોય છે. સમજાય છે? આ પહેલી બે આજ્ઞા 100%, 70% આપણે છે કેટલા ટકા છે જોઈ લેવાનું. 70% ક્યાં સુધી કહેવાય એમ? એસ 100 જેટલે સવારથી સાંજ સુધી જેટલા શુદ્ધાત્મા આવ્યા, જેટલા જીવ માત્ર તમને ભેગા થયા એમાં 70% શુદ્ધાત્મા જોવાયા અને 30% રહી ગયા તેને 70% જોયા કહેવાય. એટલે એમાં બુદ્ધિનો ડખો ન હોય ને પછી? ના, બુદ્ધિ પછી ડખો કરે. ઓ મેં તો બહુ જોયા શુદ્ધાત્મા, હું તો હવે 70 પહોંચી ગયો, હવે 100ની વાર જ નથી કહેશે. એ બધું બુદ્ધિ ઊંધું ઉંદેરા વાળે ચડાવે. અને મેં પાડી આજ્ઞા, મેં પાડી. એટલે શુદ્ધાત્મા જોવાય, એટલે શુદ્ધાત્મા હોય તો જ જોઈ શકાય ને, કારણ કે એના વગર તો શુદ્ધાત્મા. હા, શુદ્ધાત્મા જુએ તે ઘડી તો બુદ્ધિ ના હોય, પાછળથી વહી જાય. સમજાય છે તમને? જોયા હોયા પછી એટલે આ જાગૃતિ રાખવાની. શું તમે એને ખ્યાલ રાખવાનો કે આ પાછલે બાણે પેસે નહીં? આ જુઓ છો તો બરાબર જ છે, જે વખતે આજ્ઞા હાજર ડિમ્પલ લાગો વ્યવસ્થિતની આજ્ઞા થઈ ત્યારે બરાબર હાજર, પણ પછી હજુ આ ક્યાંક આ રહ્યું છૂપું એટલે પૂરેપૂરું ના બુદ્ધિ ક્યાંકથી પેસી ગઈ, એવું આ ક્યાંકથી પેસી જાય. શું એટલે મને એમ લાગે કે બીજી બધી આજ્ઞા કરતાં પહેલી આજ્ઞામાં રહીએ તો બુદ્ધિ ડખો ઓછો કહેવાય એમ? હા, ઘણો ઓછો કહેવાય, બહુ ઓછો કહેવાય. શુદ્ધાત્મા જ જોવાના, બીજું શું કરવાનું છે? એટલે મંડી પડો ચોટલી બાંધી બધાને, શુદ્ધાત્મા શુદ્ધાત્મા, ફાઇલ નંબર 2, 3, 4, રસ્તામાં બસ કાતે ઘરાક વેપારી જે હોય બધાને શુદ્ધાત્મા જ જોવાના, સહેલામાં સહેલી ને સરસમાં સરસ છે આજ્ઞા. ગઈકાલે આપે શક્તિ આપી એ હિસાબે આજે સવારેથી જોવાનું ચાલુ કર્યું તો ઘણી જ પર્સન્ટેજ ઘણા વધી ગયા પ્રમાણે. બહુ સારું, બહુ સારું. અને પાછળ પડો પાછું બુદ્ધિ પાછી ઢીલી પડાઈ દેશે. ઓ બહુ સારું થઈ ગયું, પર્સન્ટેજ વધ્યા, હજુ આજે વધ્યા, કાલે વધારે વધ્યા. હા હવે આવી ગયા મરે આ પછી.
આની પાછળ પડો 100% ટકા ગણશો નહીં, મારે તો છેક સુધી આ વધારે જ જવું છે. આપ શક્તિ આપો મહેન થશે. હા અમારે તો હવે એટલા માટે તો શક્તિ આપવા બેઠા છીએ. તમે નિશ્ચય કરો એટલી વાત, તમારો નિશ્ચયથી જ બધું આગળ વધે ગાડું. તમારો નિશ્ચય ના હોય તમે શું કરીએ? શુદ્ધાત્મા હું જોઈએ છે એટલે ખરેખર શું જોવાનું છે? સમજો કે એક વ્યક્તિ આવી ત્યારે આપણે રિલેટિવમાં જોઈએ કે એ પુરુષ છે કે કોઈ ઓળખાણવાળું હોય કે ગમે તેમ, ને અંદર આપણે એમ રાખીએ કે દાદા ભગવાન કે કઈ બી રીતે કે શુદ્ધાત્મા જોઈએ છીએ. શુદ્ધાત્મા જોઈએ એટલે મેં શુદ્ધાત્મા છે ને આ એ તો લક્ષમાં હોય જ છે, દરેક વ્યક્તિઓ માટે જ હોય છે. પણ આમ જોતા જઈએ બે ચાર મિનિટ રહે પછી વળી બીજા વિચારો આવી જાય કે આપણું ભલે જ્ઞાનનું જ કંઈક હોય, સત્સંગ હોય અથવા સંસારની કાંઈ પણ વાત હોય, તો વળી ચૂકી જવાય. ફરી આપણે કહીએ કસ્તુરબેન શુદ્ધાત્મા જુઓ, આડે આવડે કેમ જાઓ છો, શુદ્ધાત્મા જુઓ. પૂરું ના પહોંચાય તો 15-20 મિનિટ તો ચાલો ના, બેનો વાળી અફસોસ બહુ થાય કે આ આટલી ટાઈમ આપણે બગાડ્યો, કઈ કામ ન હતું, આ વિચાર કરવાની જરૂર ન હતી, બધું એ અફસોસ કર્યા કરતા સ્ટ્રોંગ નિશ્ચયમાં શક્તિ વાપરો ને. હા મંડી પડો. અચ્છા, અને જે ફાઇલોનો સંભાવે નિકાલ આપણે કરી કે જે ફાઇલ બહુ જ વધારે ચીકણી હોય તેના આટલા વર્ષોમાં આપણે. હા, અને હવે એમ થાય છે કે કસ્તુરબેનને કે એમના દોષ જરા પણ દેખાતા નથી, એટલે જ્યારે જ્યારે દોષ દેખાય ત્યારે નિર્દોષ જ છે, વ્યવસ્થિત જ છે, અને જે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના જ છે કે એવી રીતે જોઈ જોઈને હવે ગમે તેવું કાંઈ બોલે કે કરે જ નથી, કરતા જ નથી. એક વાત છે, પહેલાં આપણે બધું અંદર અંદરથી ઊભું થઈ જતું હતું જાણી જોઈને કે આવા છે ને તેવા છે ને આમ કરે છે ને તેમ કરે છે ને આ ને અવળું ને બધું, હવે થતું જ નથી. તો શું સમજવાનું કે ફાઇલનો થોડે ઘણે અંશે પણ નિકાલ સંભાવે રહ્યો કે બુદ્ધિપૂર્વકનું છે કે ના? ફાઇલ નંબર 2 નું પુણ્ય જાગ્યું. હા, હવે એ બુદ્ધિપૂર્વક સમજી લેવાનું કે આપણે સમય પ્રમાણે એડજસ્ટ કરી લીધું કે ના? બુદ્ધિપૂર્વક નથી, જ્ઞાનપૂર્વક છે. હા, એ દોષ નથી, બુદ્ધિપૂર્વક ના થાય, દોષ જોવાના બંધ બુદ્ધિપૂર્વક ના થાય, જરાય ના દેખાય. ક્યારે તો એ કહે ને તો એને ભલે જરાવર કહે છે, હવે આટલું બધું આપણે કહ્યું છે કે થોડું જોયું એમના પડઘા તો આવવાના જ ને, એટલે પ્રતિક્રમણ કરી સામેથી ઉલટાના પ્રતિક્રમણ કરીએ કે એ કહે ને ત્યારે પણ. તમારે કેમનું રહે છે રતિભાઈ? એટલે ઓકે ઓકે પછી માહિતી બોલો. એના માટે કોઈ ફરિયાદ જ નથી પહેલેથી. હવે મને ફરિયાદ નથી, કાંઈ નથી, ને આટલા વર્ષો આ એક જ ફાઇલમાં આપણે અટવાયા 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 કરીએ એટલે બીજું બધું તો કેટલું બધું રહી ગયું જાણે. આ એક જ ફાઇલ નંબર 2 ની જ બધાને મોકણ છે, એમ જ અટવાય છે દાદા. આ મનીરમાં આ જ્ઞાન ન હોય ને તો ક્યારે ધોઈએ, અને કેટલા અવતાર આપણે બાંધી નાખીએ. ધોવાની કેવા વાત છે, બાંધવાની જ વાત છે. કેટલા અવતારો બગડી જાય, બહુ બગડી જાય, બહુ બગડી જાય. ને આ તો ખરેખર આમ ચમત્કાર જેવું થઈ જાય. એ સાચું કે છે, પહેલેથી તાર માટે એમને કમ્પ્લેન નહોતી. ના, એ ક્યારે મોઢે કમ્પ્લેન નથી કરી, કોઈ વસ્તુની કમ્પ્લેન ન કરે મનમાં, મોઢે નહીં પણ મનમાં નહીં. તારા એ તો પ્રકૃતિ, એમને જે હોય જેવું હોય, ગરમ હોય તો કાંઈ પણ આપણા વિશે ફરિયાદ ન કરે કે આ કેમ કર્યું ના કેમ નહીં કર્યું, એવી કોઈ જાતની આપણા વિશે ફરિયાદ ન કરે. સારું કહેવાય, સરસ કહેવાય. આ બીજા બધાનું સાંભળી દે તેમ કેમ રહેવાય આવી રીતે. અનુસાર આપણે એમ નક્કી કરતા હોય છે કે આપણે આ થયું ને વ્યવસ્થિત થઈ ગયું છે, ને આપણે એને લેટ ગો કરીને જતું કરીએ છીએ. પણ જનરલી સમાજમાં આપણી વસ્તુ હોય જ છે કે એમ કહેતા છે ને આપણે કે અજય થયું સારા માટે થયું છે કે અમે આપણું કંઈક ભલું હશે, તો એ ત્યારે જે લોકો બોલે છે અને આપણે ત્યાં જ્ઞાન લીધા પછી જે વ્યવસ્થિતમાં માનીએ છીએ એમાં શું ફરક? પેલું બોલે
જે થાય સારા માટે, પણ અંદર બધા ઠંડક ના ભરે. થોડી વાર જરાક એક સેકન્ડ બે છે પાછું મેં ચૂનચૂન ચાલે છે. એ એક્ઝેક્ટ નથી, અદ્ભુત સારું છે આશ્વાસનનો. એની થોડી અસર તો પડે, શું ફાયદો થાય એની શું? એ તો કહેવાય ને, એમને જનરલ જ્ઞાન તો બધાને હોય જ છે કે આવું બધું. જનરલ જ્ઞાન એટલે એડજસ્ટમેન્ટ છે બધા, વ્યવહાર જ્ઞાન જેને કહેવામાં આવે છે. અને આ વ્યવસ્થિત એક્ઝેક્ટ જ્ઞાન છે, જેમ છે તેમ છે, અદ્ભુત નથી, પૂરેપૂરું જે હકીકતમાં આવું જ છે. એટલે આ જ્ઞાન લીધા પછી આ વ્યવસ્થિતનું જ્ઞાન પછી જ ઉપયોગમાં કરાયું. જ્ઞાન લીધું ના હોય એનાથી વ્યવસ્થિતનું જ્ઞાન ઉપયોગમાં ના લેવાય. આજ્ઞા એકે વ્યવસ્થિત પાંચે આજ્ઞા જ્ઞાન લીધા વગર નથી થાય, સમજાય છે ને? એટલે પેલું છોડાવે તમને, આ કર્મ આવ્યું તેમાં વ્યવસ્થિત કરશો તો એમાંથી નવું બીજ નહીં પડવા દેને, છોડાવશે. એટલે આને અજ્ઞાતદશામાં છોડવાની ક્યાં વાત જ નથી, શું નવું બંધાય વગર રહે જ નહીં. પેલું શુભ બંધાય કે અશુભ બંધાય, બેમાંથી એક બંધાય વગર રહે નહીં. હા એવો કકડાટ કરે તો અશુભ બંધાય, ને થોડો શાંતિમાં રહે તો શુભ. તો બંધન છે આ વ્યવસ્થિત જ્ઞાન લીધા પછી છે, ને એ જે જે આયુ કર્મ એને ખેરવી નાખે છે, એન્ડ લાવી નાખે છે વ્યવસ્થિતની આજ્ઞાથી. ડિફરન્સ સમજાય તમને? એટલે આ તો બહુ ઊંચી વાત છે, શું આપણે મુક્ત થવા માટે ઘણી હેલ્પિંગ છે. એટલે આ પહેલાંના આપણે આ બધા આશરા બધા વાપરતા હતા એને મૂકી દેવાના. હવે આ જ્ઞાનના આજ્ઞાના જ વાપરો. આજ્ઞા ફોલો થશે એનું રિઝલ્ટ ઓર આવશે, ને આપણે આજ્ઞા પાળ્યાનું પર ફળ પણ મળે. આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ, સમજાયું ને? માઇક લેજો જરા પ્લીઝ. નીરુબેન, આ પ્રશ્ન છે કે બુદ્ધિ પૂછી છે, ડખો કરે છે. આપણે કહીએ છીએ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, પણ શુદ્ધાત્મા કંઈ દેખાતો નથી. દેખાયો છે નહીં. હા દેખાય નહીં, હું શુદ્ધાત્મા છું એ જે ખ્યાલમાં રહે છે તમને, એ જ આત્માનું લક્ષ્ય કહેવાય છે. એના રોજ આપણે એક એક કલાક કરીએ કે ભાઈ હું શુદ્ધાત્મા, સુતી વખતે હું શુદ્ધાત્મા છું, એનું પરિણામ આવવું જોઈએ, કંઈક દેખાવું તો જોઈએ. દેખાય એવું છે જ નહીં, પરિણામ ખોટું તમે શોધો છો. એ ખાલી તમને અનુભવ રહે જુદાપણાનો. હું શું નામ તમારું? લક્ષ્મીચંદ. હું શુદ્ધાત્મા છું ને લક્ષ્મીચંદ જુદો છે, એવું રહે. પાંડાજી કઈ પરિણામ નહીં આવતા? આ જ પરિણામ, બીજું કયું પરિણામ? જુદાપણાની જેટલી જાગૃતિ રહી એ જ પરિણામ છે. શું દેખાય? દેખાય નહીં એ તો કઈ સ્થૂળ વસ્તુ થોડી છે દેખાય. એકાગ્રતા કરવા બેસો ને તો તમને આવા બધા થાય બધા અનુભવ. એનાથી કે આપણે આત્માનું કશું શાંતિ એટલા પૂરતું થાય, પછી કશું નહીં. એ તો આપણે અહીંયા જોઈતું જ નથી, એમાં આપણે પેસતા જ નથી. શું આપણે તો ડાયરેક્ટ આ જુદાપણાની જાગૃતિમાં, ખાલી આપણે એટલી જ જાગૃતિ રાખવાની છે, સેપરેશન જ રાખવાનું છે. હા લક્ષ્મીચંદથી સેપરેટ જ રહેવાનું છે. છેલ્લામાં છેલ્લી આ જાગૃતિ, કૃષ્ણ ભગવાને ગીતામાં આ જ જાગૃતિની વાત કરી છે, અર્જુનને માયુર ભગવાને આ જ વાત કરી છે, બધાએ આ જ વાત, જ્ઞાનીઓએ આ જ વાત કરી છે. શું જેને આ જ્ઞાન આત્માનું પ્રગટ થયું છે એ બધા બેને સેપરેટ સેપરેટ રાખવાનું, એટલું જ કામ કરવાનું છે. ભેગું ના થવા દેશો, એ જ છેલ્લામાં છેલ્લી વસ્તુ. શું કહો છો ભાઈ? 24 કલાકનો દિવસ હોય એમાંથી સમજો કે 8 કલાક ઊંઘમાં જાય દાખલા તરીકે, એટલે 1/3 પાર્ટ તો ગયો. હવે 66.67% જેવું હાથમાં રહ્યું જાગતી વખતે, તેમાં 70% આજ્ઞા કઈ રીતે રહે? રાત્રે સુતી વખતે શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા બોલતા બોલતા હોઈ જાવ ને, અને 8 કલાક કોણે ઊંઘવાનું કહ્યું? ઊંઘાતું છે, ઓછું કરી નાખો તો 70% આઈને ઊભું રહેશે. ઊંઘમાં 5 આજ્ઞા રહી શકે? ઊંઘમાં શુદ્ધાત્મા છે એ રહી શકે. હા પણ ઊંઘમાં નિયમમાં કંઈ ખ્યાલ જ નથી રહેતો, એટલે કોતરામાં પૂરી દીધો આત્માને. શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરતા સુઈ જાય તો ઊંઘમાં કશું ઊંઘ છે કે નહીં એ ખબર નથી પડતી. સવારે ઉઠો ત્યારે આવે છે કે નથી આવતું? ત્યારે ખબર પડે ને તરત જ. હા તો એ મહી તો ભલે આ બોડી ઊંઘી ગઈ પણ મહી ચાલતું હતું.
પ્રતિથી નું હતું તાર કન્ટિન્યુઅસ, એ મોટું બેનિફિટ છે. આ રાત્રે સુતી વખતે બોલતા બોલતા સુઈ જવાનો. આ કોઈ આ ચૂકી જતા હોય તો પાછું ચાલુ કરી દેજો, મફતમાં મળશે આ. નહીં તો 8 કલાક આપણે ગણી કાઢ્યું છે ને, મને તો હજી યાદે ના રહ્યું બધું એની ગણતરી. 66 પોઈન્ટ કેટલા કર્યા ન કહું, સમજાવું. 24 કલાકનો દિવસ હોય. ના ના, એ મારે નહીં સમજવું ભાઈ, આ ભૂસું ક્યાં ભાવે સમજાવ ને. તમે કહો એટલે માન્ય અમારે, એમાં નો આર્ગ્યુમેન્ટ. અમારું એમાં ફરતું જ ના હોય તો ક્યાં ફેરવીએ હવે હેન્ડલ મારી મારી. અમારી તો લાઈન એટલે આંકડા 24 કલાક ફેરવવા પડે. એટલે તમારે તો એ તમારું સહજ થઈ ગયું હોય, વગર અમને જો જ્ઞાનના જવાબ સહજ નીકળે એવું તમારે આ બધી ગણતરીના જવાબો સહજ નીકળે. જોવાની જરૂર નહીં, અમારે તો થોડુંક ધ્યાનમાં જોવું પડે. બુદ્ધિ એટલી બધી તેજ હોય કે બુદ્ધિ વાપરવી જ નથી પડતી. હા, સહેજે સહેજે ઊભી થઈ જાય. નિરૂમા, આપે કીધું કે અબુદ્ધ દશા થાય ત્યાં સુધી બુદ્ધિ રહે, આત્મજાગૃતિ આત્મજ્ઞાન પછી અબુદ્ધ. એટલે અમુક જે છે ને ડખાવાળી બુદ્ધિ ખલાસ થઈ જાય. અબુદ્ધમાં તો પૂરું ડખો તો શું, પણ આમાં આત્માની બાબતમાં એની એન્ટ્રી જ ના થાય. શું વ્યવહારમાં વપરાય પણ તે એટલા પૂરતું જ હોય, પછી એનું લાંબુ ના હોય. ના પણ ઊભી થાય એનું ચલણ ના ચાલે, એવું થાય કે એને એને જુદી જ જોણ જવ ચલણ ચલણ એનું. એટલે એનું વ્યવહારમાં તો એ જ કામ કરવાની છે ને, ઓછો આત્મા કરી આપવાનો છે. આ ગણતરી બણતરી આ અમને કરી, આ મેગેશ બી કરતા તો આત્મા જે ગણતરી કરી આપવાનો છે ને, ઇન્કમટેક્સ કેટલો થયો ને કેટલો નહીં. એટલે બુદ્ધિ, એ બુદ્ધિ કરે એટલા પૂરતું. જેમ સર્વન્ટ પાસે કામ કરે એટલા પૂરતું. એ સર્વન્ટ કે આપણે કંઈક બાલકીન ના થઈ જાય. બરાબર, કામવાળી બધું ઘરનું બધું કરે કે ઘરની ચાવી આપે, તેથી કરીને માલકીન ના થાય. આપણે ખ્યાલમાં જ હોય કે ભાઈ આનું આટલા પૂરતું કામ છે, કરીને પછી છૂટી. એવું આ જેટલા પૂરતી બુદ્ધિની જરૂરિયાત હોય એટલું કામ કરે ને પછી છૂટી. પણ આપણને ખ્યાલમાં હોવું જોઈએ કે આનું કામ થઈ રહ્યું છે. બરાબર, આપણે એક્ઝેક્ટ પોઈન્ટ એ છે કે એને જુદી રાખી, જુદી જોઈ અને એની પાસેથી કામ કરાવવાનું છે એ રીતે. હા, વ્યવહારનું કામ તો એ જ કરશે ને, પણ આત્માની વાત હતી કે એનો નો એન્ટ્રી. કામ મારીને આપણે બધું ઘર સાફ સૂફ કરવાનું કે એક રૂમ બધા બધી જગ્યાએ એને કામ કરવાની છૂટ, પણ એને આપણા બેડ ઉપર કે સોફા પર બેસવાની છૂટ ના હોય. બરાબર, એવું જુદું રાખવાનું બુદ્ધિને. એટલે મેં જ્ઞાન લીધું ને ત્યાર પછી પહેલી વાર મેં જ્યારે સાંભળ્યું ને કે દાદાની આજ્ઞા 70% પાડો તો એકાવતારી થવાય, અને એકાવતારી થવું છે એવો તો દ્રઢ નિશ્ચય રાખીને જ ફરીએ છીએ ક્યારથી, તો મેં તરત કીધું કે 70% શું, હું તો 100% પાડીશ. અને પછી જેવા આજ્ઞા પાડવામાં આવ્યા ત્યારે પસીના ઉતરતા ગયા, એવા પસીના ઉતર્યા. પહેલા વર્ષે મેં જ્ઞાન લીધું ત્યારે ખ્યાલ આવ્યો કે વ્યવસ્થિત આ સમજાઈ ગયું એમ. એટલે એમ થયું ના, બહુ સરસ સમજાય ગયું, બસ વ્યવસ્થિત. ને ઓલરેડી થોડું ઘણું બુદ્ધિથી પણ લેટ ગો કરવાનું ને એવા સંસ્કારો હતા, એટલે હવે તો આપણને વધારે સારું સમજાઈ ગયો. પછી બીજે વર્ષે વળી જ્યારે બીજી વાર જ્ઞાનવિધિમાં બેઠા, પછી બીજી વાર વ્યવસ્થિતને કરતા કોણને એના સામાયિકોને બધું સત્સંગ નીકળ્યા, ત્યારે એમ થયું કે હવે પરફેક્ટ સમજ્યા, પહેલાં થોડુંક ઓછું સમજાતા. એ તો દાદા જ્યારે 5 આજ્ઞા સમજાવે ને જ્ઞાનવિધિ પછી 5 આજ્ઞા દાદા સમજાવે ને, અમે એવું નહીં કરતા, પણ દાદા તો થોડી થોડી વારે વચ્ચે વચ્ચે કે 3 આજ્ઞા થઈ ગઈ એટલે સમજ્યા બરાબર, પછી 4th આજ્ઞા સમજાવે બરાબર સમજ્યા ને, પછી 5મી આજ્ઞા, 5મી આજ્ઞા સમજાવે પછી કે બધું બરાબર સમજાઈ ને, તો કે હા આમાં કોઈ અઘરી છે, તો કે ના અઘરી હોય તો કહેજો, હો એકાદ બે ઓછી કરી આલુ ગેસ. એટલે બધા કે હા ના ના સહેલી છે દાદા સહેલી છે, ઓછી કરવાની જરૂર નથી. એટલે 3-4 વર્ષ સુધી ચાલ્યું કે હા વ્યવસ્થિત, હા હવે તો સમજાઈ ગયો. હવે ત્રીજે વર્ષે, પછી 4થે વર્ષે ઓલું વાંચ્યું પણ અને ખ્યાલમાં બી આવ્યો કે ના આ તો દાદા કે છે એક બાજુ વ્યવસ્થિત પૂરું થાય ને એક બાજુ કેવળ જ્ઞાન ઊભું થાય, તો કેવળ જ્ઞાનનું તો કાંઈ નિશાની નથી, એટલે કાંઈક હજી ઘણું બાકી છે.
પણ આ 70% મેં પહેલી જ વખતે આમ દાદા પાસે શક્તિ બી માંગી કે દાદા તમે 70 કહો છો પણ મારે તો 100% પાડવી છે એમ. પણ પછી ખ્યાલ આવ્યો કે આ બહુ અઘરું છે. 100 રાખો ને આંકડો હું કરા છોડો છો. ના 100 જ છે, 100% રાખવાનો. અને ઉતરી ઉતરીને 10-15-20% તો ઓછા થાય, પણ આપણે 100 જ છે. અને સવારના ઉઠીને જબરજસ્ત તેને માટે શક્તિ માંગીએ, સવારથી કરીને બપોર સુધીમાં ક્યાં આજ્ઞા ચૂક્યા. સુવાનું ખાવાનું રહી જાય તો ચાલે, પણ આજ્ઞા ક્યાં ચૂક્યા એ કોઈ દિવસ ચૂકાય નહીં. છેવટે ક્યારેય ટાઈમ ન હોય ને તો બાથરૂમમાં નાતી વખતે પણ 2 મિનિટ કાઢીને કે આ ક્યાં ચૂક્યા એમ, અને બપોરથી કરીને સાંજ સુધીમાં ક્યાં ચૂક્યા એ 2 નિયમ ઘણા વર્ષોથી જાળવી રાખ્યો છે. અને એકાદ સામાયિક કરી લઈએ જ્યાં જ્યાં દેખાય, પણ હજી બુદ્ધિ ઊભી થઈ જાય ક્યારેક અંદર છુપો દ્વેષ. આ ડિમ્પલભાઈએ કીધું, દ્વેષ આવે એનો ભોગવટ હોય તરત એને જુદું દેખાય, ને પછી એની એનાલિસિસ કરી અને જરૂર પડે તો ઠપકો આપીને તમને કહીને દીપકભાઈને કહીને ગમે એમ કરીને પૂરું કરવું છે. એટલે તો કરવું જ છે ને, 100% જ પાડવી છે. પણ એ મેં એટલા માટે કીધું કે પેલે વખતે મને જ્યારે લાગ્યું કે હું 100% પાડીશ, પણ અંદર ઉતર્યા ત્યારે ખબર પડી કે આ તો ખાવાના ખેલ નથી. આ ખાવાના ખેલ નથી, આ તો મોક્ષના ખેલ છે. નિરૂબા, આ બુદ્ધિ વિશે આટલું બધું સાંભળ્યું, પણ તમે હમણાં કીધું કે 5 આજ્ઞા, દાદાએ કીધું કે 5 આજ્ઞા કોઈ અઘરી લાગતી હોય તો એકાદ ઓછી કરી નાખીએ, તો મને એમ લાગે છે કે એકાદ આજ્ઞા વધારવા જેવી છે. અને એમાં બુદ્ધિને સૌથી પહેલી મૂકવાની કે બુદ્ધિ ડખો ડખલ ન કરે એવી કન્ડિશન મૂકવી જોઈએ. એ તો આપણી ચરણવિધિમાં મૂક્યું જ છે ને, ડખો ડખલ કરો ને એવી શક્તિ આપો. ડખો એ બુદ્ધિની ડખો ડખલ છે. આજ્ઞામાં મૂકવી જોઈએ. 5 આજ્ઞા છે ને, 6 આજ્ઞા મૂકી દેવું. ના, 6ઠી આજ્ઞા પાછું આપણું વધારાનો ડાપણ આવશે, એક નહીં પાછી ઉડાડી મળશે. 5 એટલે 5 જ. નિરૂપા, પણ આપણે હા જાગૃતિમાં રહો, આપણે આપણે અંદરથી રાખો કે આપણા માટે 6ઠી છે, કે આપણે આ બુદ્ધિ આપણે એને પકડો, એની જાગૃતિમાં રહો. એ આપણી પર્સનલ નિશ્ચય કરેલી વાત છે. આ બુદ્ધિ ડખોડખલ કરે જ નહીં એવું એનો એના માટે કોઈ એવી નથી કોઈ ચાવી કે આ ઊભી જ ન થાય, કે આ બુદ્ધિ ડખો કરે જ નહીં, ઊભી જ ન થાય. ના, એક તો એકદમ ના થાય. બુદ્ધિ ઊભી થાય, આપણને દ્રષ્ટિમાં આવે, આપણે એને બરાબર જોઈએ, જુદી રાખીએ ને એને ગાંઠીને એનું ચલણ ચાલવા ના દઈએ તો એ પછી બુદ્ધિ ટાઢી પડતી જાય. શું આપણું જેટલી વાર એનાથી આ રસ્તો છે એનો, નહીં તો આ જ્ઞાન આક્રમ પછી આ બધું માલ તો ખાલી ક્રમે ક્રમે જ થાય છે. શું એટલે એને રાખવી પડે, એને તો એના પર વોચ રાખવો પડે, શુદ્ધાત્માની દ્રષ્ટિ. અને જેટલી એનાથી અળગા રહેશે અને ચલણ નહીં ચાલતી થાય એમ તેમ બુદ્ધિ ટાઢી પડતી જશે. પછી આપણી દ્રષ્ટિ પડતા જ એની મેળે ખસી જાય, પછી એને બહુ એના પર જોર ના કરવો પડે, સહજ થઈ જવા માંડે. આમ આપણે ક્લાયન્ટ્સ આવે, આપણે એમ લાગે કે બધાને આપણે શુદ્ધાત્મા જોઈએ છે, અને પછી કોઈક એકાદ ક્લાયન્ટ વધારે 2-4 વસ્તુ પૂછે ને, પછી અંદરથી કંટાળો આવવા માંડે, એમ મને અભાવ થઈ જાય. તો આ બુદ્ધિપૂર્વક આગલા પડાતી હશે ત્યારે જ થાય ને આવું? હા, ત્યાં બુદ્ધિ આવી જાય. કેટલે કંટાળો આવે, મનને કંટાળો આવે, બુદ્ધિ બધા સહી કરના, ત્યારે તમારે નિરૂમાને યાદ કરવાના. આમ તો સિમંદર સ્વામીને સામે જ રાખ્યા છે. હા, એ દર્શન કરા, પણ તમારે આ ખ્યાલમાં રાખવાનું કે હારા મારા 5-10 ક્લાયન્ટ આગળ હું કંટાળો છું, અને નિરૂમા તો કેટલા બધા ક્લાયન્ટો છે. હા, એ ક્યાં કંટાળે છે. જય સચિદાનંદ. નિરૂમા, આપણે વ્યવહારમાં જ્યારે આ જ્ઞાન અપ્લાય કરતા હોઈએ ને, તો સપોઝ આપણે કોઈ આપણું અપમાન, જ્યારે અપમાનના ભોગવટ આવે અથવા તો રાગની ફાઇલનો જ્યારે કંટાળો આવી જાય, તો ભોગવટો આવે ને એના પરથી ઓલા કોઝિસમાં ફેરફાર થાય છે કે અપમાનનો ભોગવટ આવ્યો તો માનમાં મજા નથી, એ ડિસિઝન આવી, અને પછી જ્યારે બી માન લે ચખાતું જાય ત્યારે આપણી જાગૃતિ રહે અને એ બંધ થતું જાય, ધીરે ધીરે ઓછું થતું જાય, અથવા તો રાગની ફાઇલના એટલા જબરજસ્ત ભોગવટ આવે ને ત્યારે એમ ડિસિઝન આવે કે ના, તો હવે એકચ્યુઅલી રાગ કરવા જેવો નથી, એના એમાં મજા નથી, કારણ કે એના એનું અલ્ટિમેટ રિઝલ્ટ તો કેટલું ડેન્જર છે, આમ કંટ્રાસ્ટ થઈ જાય ને એવું હોય, તો આવી રીતે ઓલું બધું ઓછું થતું જાય છે. ઓલી રીતે નહીં કે ના, એ શુદ્ધાત્મા છે, હું એ શુદ્ધાત્મા છું, એ અપમાન કરતો નથી ને મારું થતું નથી, એવું છે. 2 રીતે થાય, કાં તો જ્ઞાને કરીને થાય, કાં તો પછી માર ખાઈને થાય.
તો આમાં આ અનુભવ થતો જાય તેમ તેમ ઓછું થતું જાય, ઓગળતું જાય. તો એટલે આ ખોટું નથી બેન, આ બરાબર છે. એટલે એ જે થોડો ભોગવટો આપશે, હા, પણ આપણે શું વાંધો છે, ભરે ભોગવટો આપે, પણ આપણું તો કામ થાય છે. કામ થાય છે, પણ છતાં પણ હજી ઓલું નથી આવતું કે એ શુદ્ધાત્મા છે ને એ અપમાન કરતો નથી ને મારું થતું નથી. તો આ જે અલ્ટિમેટ સ્ટેજ સુધી જે છે એ બુદ્ધિ રોકે છે ત્યાં સુધી પહોંચવામાં? ના 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 નહીં. તો એ કેવી રીતે આવશે? કારણ કે હજી ત્યાં જ અટકી જાય છે કે ભોગવટાથી ઓલું બંધ થાય છે. આ તે ઓલું 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 કર્યા કર ને તું, હું આ અને ઓલું 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 બહુ કંટાળો આવે છે. ના ના, કંટાળે ક્યાં પાર આવે, કંટાળે ને. આપણે આપણી આપણી શુદ્ધાત્માની સીટ પર બેઠા પછી ક્યાં વાત જ છે, અને જે આવે છે એને પૂરું કરવાનું છે, પછી ક્યાં કંટાળાની વાત છે. એ તો બરાબર છે. અને તો સારું છે, તું પૈણી નથી, પૈણી હોત તો કેટલો કંટાળો આવે. પૂછી જો બધા પૈણેલા, તાર મમ્મીને પૂછ. પૂછ્યું શું હવે, એનું જોઈને ડિસિઝન આવી ગયું છે. પૂછ્યું ના પડે. નિરૂમા, બુદ્ધિ પૂર્વ કર્મના હિસાબે ચલાવે છે કે? હા, એટલે બુદ્ધિ સ્વતંત્ર નથી, એ પણ વ્યવસ્થિતના અધીન છે. શું પણ એ લઈને અમુક અમુક લઈને આવેલી હોય છે બુદ્ધિ એની દ્રષ્ટિ, અને બધા સંજોગો પાછા એના બધા સરકાર સંજોગોના અધીન છે. શું સ્વતંત્ર નથી કોઈ. રહે છે બાવો, પણ રાખે છે પ્રજ્ઞા. તો બુદ્ધિ અને પ્રજ્ઞા જે છે તે એક જ ગાડીના બે સમાંતર પાટા છે? ના હોઈ શકે સમાન. બુદ્ધિ હાજર તો પ્રજ્ઞા ગેરહાજર, અને પ્રજ્ઞા હાજર તો બુદ્ધિ ગેરહાજર, બે અપોઝિટ છે. 36 આંકડો. પ્રજ્ઞાને મોક્ષ જ દઈ જવું છે ને બુદ્ધિને સંસારમાં જ રખડાવી છે. એટલે સંસારમાં કેમ કરીને આનું ચાલે એની માટે જ બુદ્ધિ દેખાડ 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 દેખાડ. પણ બુદ્ધિ સમાંતર જ ચાલતી હોય છે ને પ્રજ્ઞાની? સમાંતર એટલે શું કહેવા માંગો છો? પ્રજ્ઞા બી ચાલતી હોય છે ને બુદ્ધિ બી ચાલતી હોય છે, બંને વસ્તુ વગર તો ના નોટ ઓલવેઝ. કોઈ એટ એ ટાઈમ બે ના હોય સાથે. નોટ ઓલવેઝ શું? નોટ એટ ઓલ. એટ એ ટાઈમ બે સાથે ના હોય, એક પછી એક આવે. પ્રજ્ઞા પૂરું થાય ત્યાં બંધ થાય ત્યાં બુદ્ધિ ચાલે, પછી બુદ્ધિ પછી પ્રજ્ઞા, એવું ચાલ્યા કરે. નીરુબેન, અગર જો આ બુદ્ધિ સમ્યક થાય તો મદદ ન કરે મોક્ષ જતા આપણને? આ બુદ્ધિ જો સમ્યક થાય તો મોક્ષ જતા આપણે મદદ ન કરે? સમ્યક બુદ્ધિની લિમિટ છે, પછી તો પ્રજ્ઞા જોઈશે ડાયરેક્ટ આત્માનું લાઈટ. અમુક હદ સુધી સમ્યક બુદ્ધિ હેલ્પ કરે, પછી આગળમાં તો જુદા પાડવા માટે તો પ્રજ્ઞા જ જોઈએ. પ્રશ્ન છે, અંદરના પોઈન્ટમેન જ્યારે મોક્ષની ગાડીને બીજે પાટે લઈ જાય છે ત્યારે છેક ભોગવટો આવે પછી ખબર પડે છે, એના કરતાં જ્યારે પાટો બદલાવાની શરૂઆત કરે ત્યારે જ એને કઈ રીતે પકડાય? પિયુષ, એ તો બહુ જાગૃતિ હોય ત્યારે જ ખબર પડે. બધી જાગૃતિ ફરતી હોય. શું જેમ સહેજે સહજ જાગૃતિ ફરતી હોય, દાખલા તરીકે આપણે કોકને ઘરે ગયા હોય, એક બે મિનિટમાં એને ડ્રોઈંગ રૂમમાં જઈને તરત પાછા નીકળ્યા હોય, તો આપણે જેને મળવાનું છે વ્યક્તિને જ મળ્યા, અને કામ બધા એને આપવાનું હતું આપીને પાછા પાછલા પગે નીકળી ગયા. પછી નીરુબેન પૂછે તને કે તું ક્યાં ગયો હતો, તો કે ફલાણા ફલાણા ભાઈને ઘેર. શું કરવા? તો કે આ પેલું પાકીટ આપવા ગયો હતો. પછી કોણ કોણ હતું એને ઘેર? તો કે ખબર નહીં. કેવું હતું એનું ઘર? ખબર નહીં, ડ્રોઈંગ રૂમમાં જ ગયો હતો. ડ્રોઈંગ રૂમ કેવો હતો? તો કે એ તમે જોયું જ નથી. સોફા હતા, ખુરશી હતી? તો કે એ મને નથી ખબર. શું એટલે આપણી ફરે નહીં બધે? શું એક જ
જગ્યાએ જાગૃતિ હોય, અને જેનું બધે ફરતું હોય ને તેમ આમ જાય ને જસ્ટ એટ ગ્લાન્સ બધું દેખી આવે ને પછી મેમરીમાં હોય એનું પૂછે તો નીકળે બધું, સમજાય છે ને? એવું આપણે આપણી પ્રજ્ઞા એટલી જ પાવરફુલ હોય ને તો બધા અંદરના બધા ખૂણે ખાંચરે ક્યાં બુદ્ધિ શું કરે, મન શું કરે, ચિત્ત શું કરે, અહંકાર શું કરે, ક્રોધ ક્યાં ઊભો થયો, માન લોભ માયા જ્યાં કંઈ પણ જરાક ઊભું થાય તો તરત બુદ્ધિ પ્રજ્ઞા ફરી વળે, બધું દેખાડી દે એને. એવી એવી જાગૃતિ હોય તો આ પાટો બદલતા અને બદલાવા જતી ફરતી હોય બુદ્ધિ તે ઘડી જ ખબર પડી જાય કે આ પાટો બદલાવે છે શું, નહીં તો ના ખબર પડે. આ તો અંદરના પાટાની, આ તો બહારે પાટા બદલી કાઢતા હોય છે તોય ખબર નહીં પડતી શું. તું કોક જાઉં તો ઘણી વાર જોઉં હા, તું જોજે ને કોક દાડો સંજયને હું ખકડાવું ત્યારે તો વોચ કરજે, હું એને ખકડાવતી હોઉં તો એ પછી મારો પાટો બદલી કાઢે હા, બીજી વાત ચડાવી દે મને. હું આજે સત્સંગમાં આમ આવવાના છે ને ફલાણા આવવાના છે, નિર્બેન બહુ બહુ જ એમને જિજ્ઞાસા છે, એટલે બીજી વાત પછી ઊભો રહે, તું કોને બીજા પાટે લઈ જઉં છું, આ કે લલ્લુ પંજું છે અત્યારે તારા પાટે કહું છું ને, અને તું એવું કરું છું ને નથી કરતો. ત્યારે આ પાટો બદલતા પેલા ખબર પડે, નહી તો ના ખબર પડે. પછી જરા પાટો બદલાઈ જાય, માર પડે, જરા પડીએ આથી ઢીચણ છોલાઈ જાય, લાય બળે, પછી ખબર પડે ઓ પાટો બદલાઈ ગયો આપણો શું. આમથી બહાર સ્થૂલની વાત કરો ને તોય પાટો બદલી નાખે તોય ખબર ના પડે, એટલું બધું જાવરણ હોય છે શું શું. ઘણા તમે ઉપદેશકો પાસે જાઓ ને કોઈ પ્રશ્ન પૂછો એની પાસે જવાબ ના હોય ને તો તમે એવા પાટે ચડાવી દે, એવા પાટે ચડાવી દઈએ એવી બધી વાતો કરે. બોમ્બે સેન્ટ્રલ તમે પૂછ્યું, બોમ્બે સેન્ટ્રલ ક્યાંય હોય એને ખબર ના હોય એટલે તમને લઈ જાય મલાડ, લઈ જાય કાંદિવલી, લઈ જાય મુલુંડ, લઈ જાય થાણા, લઈ જાય કલ્યાણ, લઈ જાય ફેરો ફેરો કરે. તમે પછી ભૂલી જ જાઓ મારે ક્યાં જવું છે, એવું પાટો બદલાઈ લે. કનુભાઈ પારેખે 18મી ઓગસ્ટે જ્ઞાન લીધું છે, આપણે સંભાવે નિકાલ કેમ કરવો એ સમજાવો, અને શુદ્ધાત્માના ખાતામાં કઈ રીતે રકમ જમા કરવી એ બે વસ્તુ એમને સમજવી છે. સંભાવે નિકાલ એટલે આપણે તમે શુદ્ધાત્મા અને કનુભાઈ પારે કે તમારી ફાઇલ નંબર 1 કહેવાય, પછી જેટલા જેટલા ઋણાનું બંધી છે એ બધી ફાઇલો કહેવાય, વાઇફ એ ફાઇલ નંબર 2, પછી છોકરાઓ 3-4, મા બાપ સગા સંબંધીઓ ફ્રેન્ડ સર્કલ બોસ બધું ફાઇલો કહેવાય, ગ્રાહક વેપારી કેમ છો કરતો આવે બધી ફાઇલો શું. નીરુબેન આપણે ફેમિલીની વાત અલગ છે, ફેમિલીમાં તો એટલું બધું કંઈ છે નહીં, પણ જે બિઝનેસની અંદર જે બધી ફાઇલો ઊભી થઈ હોય હા એનો એની કેવી રીતે નિકાલ કરો? એ તો જે જેમ જેમ આ ફાઇલ આવતી જાય આપણે નક્કી કરું કે મારે એને શુદ્ધાત્મા જોવા છે અને એની ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. આપણે એટલું જ નક્કી રાખો, મેં આપણો સંભાવ પકડી રાખો, એ આગો પાછો ના થવો જોઈએ શું, તો ઓટોમેટિક માહિતી સૂજ પડશે ને વ્યવસ્થિત તમને નિકાલ કરાવી આપશે શું. આપણે તો આટલું જ રાખવું કે આપણે સંભાવે નિકાલ કરવો છે, મેં મારો ભાવ કોઈ બગડે નહીં ક્યાંય કોઈને માટે નિર્દોષ દેખાય બધા. ને શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી, શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી એટલે જેના જેનાથી આપણે સંસારના કર્મ બંધન છૂટે અને મોક્ષ તરફ લઈ જાય એટલી જ વસ્તુ એમાં આવે. તો કેનાથી શુદ્ધાત્મા ચોપડે રકમ જમા થાય? તો એક તો જેટલું તમે આજ્ઞામાં રહો ને રિયલ રિલેટિવ વ્યવસ્થિત ફાઇનલ એટલું તમારું શુદ્ધાત્મા ચોપડે જમા થાય, પછી સત્સંગ કરો. આજે અહીં આવ્યા ને તો શુદ્ધાત્મા ચોપડે મોટી રકમ જમા થઈ શું. પછી તમારા ઘટકો પર રહો છો કે આજે દર રવિવાર સત્સંગ થતો હોય ત્યાં જાઓ તો એ શુદ્ધાત્મા ચોપડે જમા થાય આવે છે ને? સારું કહેવાય.
પછી અમે આવીએ ત્યારે લોટરી લાગે એવી રકમ જમા થાય. હા, પછી કંઈ શિબિર હોય, જાત્રા હોય તો જેકપોટ લાગે. આવું પેસી જવાનું શું? બહુ સરસ સંસારથી બધું વ્યવહાર છૂટો થયો ને આપણે કેવળ આત્મામાં ચોવીસે કલાક. શું દાદા કહેતા કે ભાઈ તમે અમારા સાનિધ્યમાં 300 કલાક સત્સંગમાં કાઢો તો તમારી સેફસાઈડ થઈ ગઈ. એટલે દાદાની પાસે 300 કલાક તો અત્યારે 900 કલાક તો કરવા પડે, સેફસાઈડ થઈ ગઈ. આ બધા આપતા પુત્ર બહુ ટાઈમ કાઢે છે, બધું છોડીને પડતું મૂકી. શું કહે છે તું? એટલે એવું છે બધું. શું એ ધંધાની બધી ફાઇલો છે તે આપણે નક્કી કરું. શું ધંધાને, ધંધાને બે બૈરા હોય. શું તમારે એક જ બૈરા હોય પણ ધંધાને બે બૈરા હોય, એક નફો અને બીજો ખોટ, એક મહારાણી ને બીજી ઉઘરાણી, બે હોય ને? તો મહારાણી બધાને ગમે, ઉઘરાણી કોઈને ના ગમે. કોઈ ઉઘરાણી કરતું આવ્યું હોય તે ના ફાવે ને આપણે ઉઘરાણી કરવાની હોય તે ના ફાવે. ગમે કોઈનું ઉઘરાણી? મહારાણી બધાને ગમે. શું? અને આ બધું વ્યવસ્થિત ને આધીન છે. ત્રીજી આજ્ઞા, ઉઘરાણી આવી કે મહારાણી આવી જાય છે ને વ્યવસ્થિતની આજ્ઞામાં. જો મેં જરાય તમારું અંદર મેં ઊંચું નીચું ના થયું, ચિંતા ટેન્શન ના થયું, વ્યવસ્થિત છે. ને જે આવશે એમાં આપવાના હશે તો દૂધે ધોઈને આપી દઈશું. આવે એટલી વાર એવું મય નક્કી રાખીને કામ કરે જાઓ. શું મય શાંતિ હોય તો કુદરતનો કાયદો છે કે બહાર તમારું બધું સોલ્વ થઈ જાય, સુધરી જાય. મય અશાંતિ થાય, ઊંચું નીચું થાય તો બારે બગડવા માંડશે. એટલે વ્યવસ્થિત છે. દાદા દાદા કરો. દાદા કહે છે બહાર ખોટ જાય તો આત્માને લફનફો કરી લો, સત્સંગમાં વધારે આવો, બીજું બધું ત્રીજું વધારે કરો. સમજાય છે ને? બધાને માટે આ ધંધામાં તો બે રાણીઓ ખરી કે નહીં? શૈલેષ તારે કે બે રાણી છે કે ચાર રાણીઓ છે? ધંધાને બે જ રાણી હોય ને? અત્યારે આ ટાઈમ એવો છે કે બધાને મહારાણી ઊંઘી ગયા, પિયર જતા રહ્યા, અને ઉઘરાણી પહેરી ગયા. જ્યાં જુઓ ત્યાં મહારાણી પે પિયર ચાલ્યા ગયા, રિસાઈ ગયા. ઉઘરાણી મારા આચર એ રાણી બેહી ગઈ, આપણે ઘેર બેઠી. આ ટાઈમ એવો છે તો આપણે પાછી આપણી પાસે જ્ઞાન એવું છે, આવેલો ઠમય જતો રહેવાનો છે, કોઈ કાયમ ના છે એની. શું બધું આવશે પાછું. આ પુણ્યના આધારે આવે છે અને પાપના ઉદય જાય છે, એવો કાયદો છે. મીરુમાં આપણે જે ધંધાની જે ફાઇલની વાત કરી, અહીંયા બોલું છું આ બાજુ, એમાં એક પાટિયારે આપણે છેલ્લા 3 વર્ષથી 1.5 લાખ બાકી છે. ઉઘરાણી જઈએ છીએ આપણે, આપણે બહુ પ્રેમથી વાતો કરે, આ કરે, ચા પાણી પીવડાવે, બધું કરે ને પ્રેમથી આપણો રવાના પણ કરી દે. હવે એ એમ કહે છે કે ભાઈ મારે થોડું 50,000 કામ કરાવો, તમે કામ કરી આપો. તો આપણે એને 50,000 કામ કરી આપવું કે આપણે પહેલાં ઉઘરાણી પહેલાં વસૂલ કરવી, એટલે એને આગળ ફાઇલ લંબાવી કે ફાઇલ બંધ કરવી? એ બીજું કામ માગે છે તમારા પાસે. હા, કે આટલું કામ કરી આપો, આપણે કન્સ્ટ્રક્શન કામ કરી છે તો આટલું કામ કરી આપો, મારે જરૂર છે આરામ. તો હું કોઈ ભાઈ પહેલાં આગળના પૈસા તો આપ, પછી આખા નવા કામની વાત કર. તો કીધું પછી જશું હિસાબ, કે આપણે એના નવું કામ કરી આપો ને મને કે એના વિશ્વાસ ના રખાય. શું આપવાની દાનત વાળો હોય ને ચોખ્ખો માણસ તો કે ભાઈ તમારે 1.5 લાખ દેવું છે, 1.5 વર્ષથી 1.5 લાખનું દેવું છે, તો 1.5 લાખ ના આપી શકતો કે 5,000-10,000 ક્યાંક તો પરખાવે. એની જેને આપવાની ઈચ્છા છે એ વાત કરે છે. હમણાં મંદી ચાલે છે, મને ધંધોથી આમથી તેમથી, પણ મારું આ પ્લાન્ટ છે એમાં 50 જેવું કામ થાય તો મારો પ્લાન્ટ ચાલે બરાબર. અને હું બીજું કોઈ કોન્ટ્રાક્ટ કામ કરતો નથી. હા, પણ તું તારે બીજા ખર્ચા તો કરે જ કે નથી કરતો? તો એ સમજતું નથી આપણે. કંઈક જે દાનત શોખી હોય ને તો એ કંઈક બચાવીને આપે, અથવા તો આપણને એનો પડઘો પડે કે આ ચોખ્ખી દાનત તરત કંઈક આપશે.
તો આપણે આગળ એને વ્યવહાર ન જ કરવો ને, કારણ કે હવે 1.5 રૂપિયા બી પેલા નથી, બીજા 50 પડ્યા ઉમેરવા આમાં. ના, એને એનો ભરોસો ના કરાય. ચોખ્ખી દાનત વાળો ના હોય ને તો એનો ભરોસો ના કરાય. શું દાનત ચોખ્ખી હોય તો વાત જુદી છે. કે છે કરું આપી દઈશ. હા, ના જ પડતો. 3 વર્ષથી ના નથી પડતો. આપતો નથી. આપણે તો આજ્ઞામાં આવ્યો, પછી કીધું કે જે છો ને થશે. હાલો હવે આટો મારો એકાદે અઠવાડિયે એકાદે એમ મને ચા પાઈ ચા પીને આવતા રહેવું. નવું ના આપો હવે, જે છે પૂરું કરો. નિરૂબા અહીંયા, અહીંયા છે નિરૂબા. આપે કહ્યું ને હમણાં કે જે સત્સંગ થાય ને એ જો પ્રજ્ઞા પકડે ને તો સોસરું ઉતરી જાય, અને જો બુદ્ધિ પકડે તો ન થાય. તો પ્રજ્ઞા જ પકડે એના માટે શું કરવું જોઈએ સત્સંગમાં બેસતા પહેલાં? બેસતા પહેલાં તો દાદા પાસે શક્તિમાં આવે, બુદ્ધિને બહાર જોડા આગળ મૂકી આવી. અચ્છા, એમ તો કહીએ કે આ સત્સંગ અમારા હૃદયમાં તરત ઉતરી જાય એવી શક્તિ આપો, એ તો એમ કરીને જ બેસીએ છીએ. બસ પછી આપણે વોચ રાખવાનો કે બુદ્ધિ આપણને નહીં, પણ ખબર જ નથી પડતી બુદ્ધિ પકડે કે પ્રજ્ઞા પકડે છે. એ જ ના, મય આનંદ થાય, આનંદ થાય સત્સંગમાં. સત્સંગ ચાલતો હોય ત્યારે તો આનંદ જ હોય. અચ્છા, એટલે એટલી ખાલી શક્તિ માંગીને જ બેસવાનું, જુદું રાખવાનું. બહુ આનંદ થાય છે તો ગયો જયા કેવું પડે. સરસ આનંદ થયો. સર કે આજે બહુ સત્સંગમાં ફોડ પડ્યા, તો આપણે કે મને ફોડ પડ્યા નહીં, જયાને ફોન પડે. જયા હારા ફોડ પડ્યા ને, બરાબર છે. હવે આ ફોડને પકડીને ચાલજે કહેવાનું. શું એવું જુદું વાતચીત કર્યા રાખવાની, તો છૂટું છૂટું રહે, બુદ્ધિ પેસે નહીં. અચ્છા, જે કંઈ થાય છે જયા તને સમજણ પડી ને, મને સમજણ પડી તો પાછી બુદ્ધિ પકડી લેશે. જુદું રાખવાનું સત્સંગમાં પણ એવી રીતે રાખવાનું. હા, બહુ સરસ સમજાય, બહુ સરસ સામાયિક થઈ. મેં આજે બહુ સર મેં નહીં જયા, સારી તારી સામાયિક થઈ. હા, અચ્છા. હવે જે સામાયિકમાં દેખાયો પકડી રાખજે, એમ કરીને જુદું પાડ પાડ કરવાનું. પ્રશ્ન છે, મહાત્માઓ મને જાગૃતિ ખૂબ સારી છે એવું જે કહે છે, તે વખતે અંદર બુદ્ધિ લાડો ખાઈ જાય છે? હા, આ બુદ્ધિ માને ને, બહુ સરસ મને સમજણ પડી, બહુ આજ્ઞામાં સરસ ફોડ પડ્યા આજે, એવું મેં ઊભું થાય ત્યાં મને થયા કે કોને ફોડ થયા? આત્મા તો કેવું જ્ઞાન સ્વરૂપ છે, એને ક્યાં થવાના છે? આ તો બધું અને જ છે ને જયાને, સમજાય છે ને? મહાત્મા આજ્ઞામાં રહેતા હોય અને બીજાને કે આજ્ઞા મારો, આજ્ઞા મારો, આજ્ઞા પાડો તમે, અને મસ્કરી રીતે કહેતા હોય તમે આજ્ઞા પાડતા નથી, આજ્ઞા પાડો, એવું કહેવાય ભાઈ મહાત્માને ક્યારે પણ? ના કહેવાય. પોતે કેટલા પાડે, 70% સુધી 100% ગયા પછી કહેવાય. 70% ગયા હોય તો કહેવાય, પછી પોતે જ કેટલા ટેકાણા નથી તો કેવી રીતના કહેવાય? આપણે તો આપણે કેટલું આજ્ઞામાં રહ્યા એટલું જ કહેવાય, બીજાને કહેવાય નહીં આજ્ઞા મારો, આજ્ઞા મારો. ઘણીવાર મહાત્માઓને ભગવટ આવી જાય, આપણે જોઈએ કે એટલે મમ્મી હોય તો એમને લાઈક ખ્યાલ ન રહે, તો આપણે એમ યાદ કરાવી શકીએ કે ના આવું હોવું હોવું જોઈએ, વ્યવસ્થિત છે ને, સંભાવે નિકાલ કરો. હા, એવું એવું સર, આપણે એમ કરીને કહેવાનું કે જો દાદા શું કહે છે, મમ્મી આવું હોય તો દાદા શું કહે, દાદાનો સહેન શું કહે, એમ કરીને એવી રીતના કહે. પણ પેલો ઓર્ડરથી ના કહેવાય, આપણે જાણે ઉપદેશક થઈને કહેવા બેસી એવું ના કહેવાય. મમ્મી તો કેમ ધ્યાનમાં નથી રહેતી, સમજતી નહીં, દાદા શું કહે છે, એવું ના કહેવાય. તો એમ જ નીકળી જાય કે મમ્મી કેમ દાદાનું જ્ઞાન હાજર હોવું જોઈએ ને, એમ જ ગુસ્સેથી થઈ જાય. તો ના કહેવાય એવું, તો તું તારું જ્ઞાન ગેરહાજર અને મમ્મીને હાજર કરવા જાય છે, એવું ગુસ્સે ગુસ્સે ના થાય, કરુણા રખાય કે મમ્મી બિચારી ભૂલી ગઈ. કરુણાથી કહેવાય. શું સામાયિકનો ટાઈમ થઈ ગયો એમ? 8 વાગ્યા, વરસાદ બધું બંધ થઈ ગયું, ટ્રેનો બધું ચાલુ થઈ ગયું. સારું, આ બુદ્ધિ અને દર્શનનું બી ડિફરન્સ કહું ને, કે બુદ્ધિથી હોય ને તો ભાઈ છૂથાછૂત થાય. શું
ચાળી ચાળીને, અને દર્શન એટલે સીધું ઉતરી જાય મેં, અને પછી સીધું ઉતર્યું એટલે પછી ક્રિયાકારી એને મેળે થઈ જાય છે. પેલું ક્રિયાકારી ના થવા દે, તમે જાણે કે આ વચ્ચે બધું ચુથારો ચાલુ થયો. અને મને થયું એવું થયું, મેં હું મને સમજણ પડી ગઈ તો સમજાનો કે આ પાછું બુદ્ધિ પકડી લીધી છે, સમજાય. અને બીજું બુદ્ધિથી હોય તો ક્યારેક ક્યારેક એપ્લાય થાય, અને જ્ઞાનથી હોય તો એ પછી એવા પ્રસંગોમાં દરેક વખતે હાજર જ રહે ને. જ્ઞાનથી પકડાય, જ્ઞાનથી આજ્ઞા પાડી હોય તો, વ્યવસ્થિતની હોય કે ભોગવેની ભૂલ, કા જે વ્યવસ્થિતની આપે કીધી પહેલાં કે બધું કરતા ભાવે કરીને પછી, અને આ તો પછી જેટલા પ્રમાણમાં આપણે આજ્ઞા પાડી હોય એટલા પ્રમાણમાં નિરંતર એટલું તો રહે જ ને, એમ એ બી એક ડિફરન્સ આવી જાય ને. અને આ તો જ્યારે આપણે ઓલા કરતા થઈ જાય ત્યારે તો યાદ જ ના રહે, એ ટાઈપનું કરે ને આજ્ઞા ના રહે. અને બીજું બીજા માટે બી આ જલ્દી, એટલે આ જે સંજયભાઈ કીધું ને એ રીતે બીજા બી આમ, આ તો તું ભોગવે છે ભોગવેની ભૂલ મસ્કરીમાં બી આ જ્ઞાનના વાક્યો ઘણા બધા વાપરી નાખતા હોય, ના વપરાય, બહુ ચીપ રીતે બી લેતા હોય છે એમ. તો પછી જ્ઞાન પછી એનાથી દૂર ભાગે છે, એટલે એની એટલી અભિનય કહેવાય. હા, અભિનય કહેવાય, જ્ઞાનનો અભિનય કહેવાય, આ જ્ઞાનનો અભિનય કહેવાય, એવું ના કરાય. હવે અહીંયા પૂતગલ સુખ ને આત્મસુખ ની વાત ચાલતી હતી ને પછી ઘરે જઈને ધીસ ઇઝ નોટ કમ્પ્લેન, પણ આમ ખબર પડે એટલે આ પ્રેક્ટિકલ દાખલો છે એટલે. તો ત્યાં જઈને એકચ્યુઅલી વરસાદ હતી, ઠંડુ થઈ ગયું હતું બધું, ને ઘરે પંખો ચાલુ હતો. તો ફાઇલ નંબર 2 હસતા હસતા ઓલા ફાઇલ નંબર 3ને કે પંખો બંધ કર, પંખો બંધ કર, ઉદ્ગલિત સુખ લેવાનું ના પાડી છે. અને પછી આપણે ટીવી ચાલુ કરીને જોઈએ તો એ બધું ના ચાલે ને, ટીવી હોય કે કંઈ પણ, એટલે ધીસ ઇઝ નોટ કમ્પ્લેન, પણ આ ઔદ્ગલિક સુખની ના પાડી છે. તારી બુદ્ધિ કમ્પ્લેન કરીને પછી કે નોટ કમ્પ્લેન, બુદ્ધિ કમ્પ્લેન તો થઈ જ ગઈ ને, જાહેર તો થઈ ગયા. ઓકે, આને બી બુદ્ધિ કહેવાય. હા, બહુ જી આ ઝીણી ધારદાર બુદ્ધિ. અચ્છા, મેઘેશભાઈ તો ખબર જ ના પડે. ના, એમને મેં તરત કીધું પણ કે આ રીતે તમે, આપણે મેં જયારે સાંભળ્યું ને ત્યારે અંદરથી એકદમ આમ સિરિયસલી લીધું કે આ તો કેટલા બધા હજી પૂતગલના સુખો લેવાય છે. તો એ જ ચાલતું હોય કે હજી ક્યાં લઈએ છીએ, કેવી રીતે શોધાય, દાદા શક્તિ આપો. અને એમાં જ એમણે કીધું ને તો મને એમ થયું કે આટલું સસ્તું નથી લેવાનો, એટલે મેં આવીને કીધું એમને કે આ તો હજી ઘણો લાંબો છે, ઘણો લાંબો છે. એટલે હું એકદમ સિરિયસ હતી ને એમણે લાઇટલી લીધું ને, એટલે મને બહુ ઇફેક્ટ થઈ કે આવું નહીં કહો. ને આ સંજયભાઈ વાત કરી ત્યારે એમ થયું કે આ બધું વાક્ય ચીપ લેવા જેવા નથી, એની કિંમત બહુ આવે તો જ આપણને અંદર પરિણામ પામશે ને. સાચી વાત છે, સામેવાળાને તો એને હર્ટ થાય, આપણે એને કહીએ કે તું જ્ઞાન મરે આજ્ઞા મરે, થાય જ ને. આને કહ્યું ગુસ્સો થઈને કહ્યું તો મારે તો મમ્મીને તો ખરાબ લાગે જ ને. આવું બધું સાંભળીને એમાં તો એમ થાય કે આજ્ઞામાં તો હજી રહેવાય છે કે નહીં, પણ 5 વર્ષથી સત્સંગમાં આવે છે તો પાક્કા તો થઈ ગયા ને મોક્ષ માટે. હા, પાક્કા ખરા ને, આપણે ચાલવાનું જ રહ્યું, રસ્તો તો પકડાઈ ગયો. નહીં તો પછી એમાં થાય કે હજી આ અટકી જશે તો લટકી. ના ના, અટકવાની ક્યાં વાત છે, હવે જરા ધીમે ધીમે ચાલે તો જરા દોડ. હવે હવે શરૂઆત થઈ છે 12મી આત્માની વાંચ્યા પછી એવું લાગે. અને એમાં ને તો નીતિન એટલે 2 નંબરની ફાઇલ જ દોષિત જ લાગે, એમ બીજા બધા કોઈ ન લાગે. આખર આવીને છેલ્લે એણે આમ કર્યું એટલે એમાં આમ, એ જ બહુ થાય છે. હવે પ્રતિકાર કરે છે બહુ સારું, પણ કઈ બી વાત હોય ને જરા તરા પણ તો એ લઈ આવે ત્યાં જ, એણે આમ કર્યું એટલે એમાં આમ કર્યું. હવે એમ થાય છે ના ના ગોઠા વાગના આપી આરીસા સામે ઉભા રહીને ઠપકા આપે કે એવું બધું થોડું થોડું સારું થયું છે. હા, એ જ્યારે આપણી ભૂલ દેખાઈશું સામા ફાઇલ નંબર 2ની નહીં જોયો તો ઓટોમેટિક આપણું સુધરશે ને સામાનું સુધરશે. બહુ સરસ સુંદર છે આ નિર્દોષ જેવો બધાને. ચાલો આપણે સામાયિક શરૂ કરાવીએ, બોલાવીએ. હા, સમાપ્ત કરીએ સામાયિકમાં. એક તો 5 આજ્ઞા ક્યાં ક્યાં ચૂકાય છે એ જુઓ, અને 5 આજ્ઞા ચૂકાય અને પડાય છે બેમાં બે જે ખાસ છે, પડાય ત્યારે બરાબર એક્ઝેક્ટ પડાય કે પછી કંઈ બુદ્ધિ વપરાય છે. અમુક પ્રસંગો લઈને ક્યાં અડ્યો લ્યા આવે છે. ઓ, રિસેસ કરી, રિસેસ છે. એ રીતના જવાનું છે, ચાલુ કરી દઈએ કે રિસેસ એટલે આ 5 આજ્ઞામાં ક્યાં ક્યાં બુદ્ધિ વપરાય છે, આ બધા દાખલા આપ્યા ને, એવું ક્યાં આપણે થાય છે એ જોવાનું. શું
રમીલાબેને કહ્યું ને, ના હું કમ્પ્લેન નથી કરતી પણ કહું છું, એમ કરીને કમ્પ્લેન થઈ જાય. લે બહુ જીની સૂક્ષ્મમાં બુદ્ધિ વપરી જાય. આમાં જરા વધારે ફોડ પાડી આપો ને મને. હા ઘણું થાય, આવું તો બહુ થાય છે રમીલાને. આજે લાગમાં એટલે કહું છું. હા કયો કયો, ચોક્કસ કયો. અને શક્તિ આપીને સાથે કહેજો. જીની જીની બુદ્ધિ છે કાંતેલી, અંદર હોય આમ મને કશું નથી, પણ તો પાછું કહે તારે બધું કહી નાખે. શું અંદર આપ લાગે ના, મને કંઈ રાગદ્વેષ નથી, પણ જ્યારે કહેવાય ને ત્યારે અંદર તે એકાકાર થઈ જવાય. અચ્છા ત્યારે જુદું ના રહે અને નિર્દોષ ના લાગે. કોના વિશે કહેતા હોય તે બોલ. એટલે બેન અભિપ્રાય પડી ગયો એટલે જ આવું બોલાતું હોય ને અહીંયા. કોણ? નીતિન. નીતિન આ અભિપ્રાય પડી ગયા હોય એટલે જ વળી એમ કહેવાતું હોય ને કે હું આમ કહેવા નથી માંગતો પણ આમ કહું છું. અભિપ્રાય નહીં, બુદ્ધિ એની મેળે વપરાયા જ કરે, એમાં પછી બધું આવી ગયું. એટલે જ્યાં સુધી સામેવાળો નિર્દોષ ન દેખાય ત્યાં સુધી બુદ્ધિનું ચલણ છે છે અને છે. હા એટલે હા, એ બુદ્ધિ દોષી દેખાડે બુદ્ધિ જ, નિર્દેશ દેખાડે પ્રજ્ઞા. એટલે દોષિત આ ગમે ધીરે કે ઇન્ડિરેક્ટ, સીધું કે આડકતરું, જરા કા દોષી જોયું તો એ છે તો એ બુદ્ધિ ચરણ કરી ગઈ. અને મેં ઘણી વાર એવું નથી કે કોક પણ એવું કહેતો હોય છતાં એને અંદર બુદ્ધિ ના વપરાતી હોય, રમીલાને વપરાતી હોય. એવા પ્રકારની હોય વપરી જાય છીણી 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 સૂક્ષ્મમાં. હવે એની પર જોજે, ઓબ્ઝર્વ કરશે દેખાશે કે આવું આવું નહીં છે ખરું. ચાલો તો આપણે શરૂ કરી દઈએ. બધા મહાત્માઓ સમાય કરે, બધા ઊભા ના થઈ જાય. બધા મહાત્માઓ સમયમાં બેસજો, બધા મહાત્માઓ જોજો, ના દેખાય તો ટ્રાય કરજો, ઊભા નહીં થઈ જતા. ના દેખાય તો પાંચ આજ્ઞા ક્યાં ચૂકાય, બુદ્ધિનું થોડુંક દેખાશે પણ પછી જોવાનું પાંચ આજ્ઞા ક્યાં ચૂકાય છે ને ક્યાં રહેવાય છે. એક સવારથી જઈને રાત સુધીનું, ગઈકાલે આપણે સવારે ઉઠ્યા ક્યાં થાય, આજેનું અત્યાર સુધીનું, સવારથી આજ લઈને અત્યાર સુધી આપણે પાંચ આજ્ઞા ક્યાં ક્યાં પડાય ને ક્યાં ક્યાં ચૂકાય પડાય ત્યાં જોઈ લેવાનું, ક્યાં બરાબર એક્ઝેક્ટ પડાય કે બુદ્ધિથી પડાય. આ એક જ દાડાનું તમારું બહુ થઈ ગયું. પછી આ દાડાનું આજનું પૂરું થાય તો ગઈકાલનું જોવા માંડો, ગઈકાલનું પૂરું થાય એમ બે ત્રણ દાડાનું જોવાથી બહુ થઈ ગયું. ખ્યાલ આવી જશે, આઈડિયા આવી જશે. શું હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક આજના દિવસે કે ગઈકાલના દિવસે પાંચ આજ્ઞા જ્યાં જ્યાં પડાઈ, પાંચ આજ્ઞા જ્યાં જ્યાં ચૂકાઈ, અને જ્યાં જ્યાં પડાઈ તે એક્ઝેક્ટ પડાઈ કે બુદ્ધિથી પડાઈ, તેને સામાયિકમાં જોવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું,
હું અનંત સુખનું ધામ છું, હું અવ્યાબાદ સ્વરૂપ છું, હું અવિનાશી છું, હું અવ્યય છું, હું સૂક્ષ્મ છું, હું અજન્મ છું, હું અમર છું, હું અવિનાશી છું, હું સૂક્ષ્મ છું, હું અચ્યુત છું, હું આરૂપી છું, હું શુદ્ધ આત્મા છું.